આજે સવારે 10:30 વાગે વિધિ વિધાનથી પંડિતો અને શાસ્ત્રીજીઓએ મંત્રોચ્ચાર સાથે દુંદાળાદેવની પૂજાવિધિ કરીને સ્થાપના કરી અને આ ગણપતિ છે જે સૌરાષ્ટ્રનું સૌથી પહેલું સાર્વજનિક ગણપતિ મહોત્સવ છે. 1999માં ગણપતિની સ્થાપના થઈ હતી. આજે અમારું 26મું વર્ષ છે અને ખાસ કરીને રાજકોટ સૌરાષ્ટ્રની જનતાને એક આતુરતા હોય છે કે તિકોણબાકા રાજામાં કેવું સ્વરૂપ ભગવાનનું વિરાજમાન થશે, એના માટે લોકો આતુરતા હોય છે અને કેવી મૂર્તિ હશે, અને એ મૂર્તિમાં એ લોકોની એટલા માટે શ્રદ્ધા હોય છે કે તેની માનતા કરેલી હોય છે અને માનતા પૂરી થતી હોય એટલે એક વર્ષથી રાહ જોતા હોય છે કે જલ્દી ગણપતિ આવે ને જલ્દી અમે ભગવાનની પૂજા કરીએ, અમારી માનતા પૂરી થઈ છે, એનો આભાર માનીએ. એમ આ વખતે જે આપ મૂર્તિ જોઈ રહ્યા છો એ ભગવાન શ્રી રામના સ્વરૂપમાં બિરાજમાન ગણપતિ છે અને તેમાં હજારો ડાયમંડથી એનું જળતર કામ કરેલું છે અને સરસ મજાની ઇકો ફ્રેન્ડલી મૂર્તિની અમે સ્થાપના કરી છે. રોજ સાંજે 5:15 વાગે સેવા કે કાર્યક્રમો છે, બ્લડ કેમ્પ, મેડિકલ કેમ્પ, એઇડ્સ અવેરનેસ, ગ્રાહક સુરક્ષા અંગેના, બાળકોને સ્ત્રીઓ થતા અત્યાચાર અંગેના કાર્યક્રમ, તેમજ રોજ રાત્રે 8 વાગે મહાઆરતી અને 9 વાગે સાંસ્કૃતિક કાર્યક્રમો જેવો કે લોકડાયરો, સંતવાણી, ભજન, તેમજ હાસ્ય કલાકારો, પછી મેરે ઘર રામ પધાર્યો અને સાંઈના તેરે દ્વાર આવ્યો, આ સહિતના તમામ કાર્યક્રમો અમે રોજ રાતે 9 વાગે 10 દિવસના રાખેલ છે. તેમજ 16 તારીખે દાંડિયા શ્રીનાથજીની ઝાંખી અને ભગવાન શ્રી સત્યનારાયણદેવની કથા અને 17મી તારીખે સવારે 10:30 વિસર્જન વિધિ રાખેલી છે. રાજકોટની જનતાને એટલું જ કહેવાનું કે તંત્ર દ્વારા આપણી પૂરેપૂરી સલામતી અને તકેદારી હોય છે, પણ આપણે નાગરિક તરીકે આપણી પણ જવાબદારી બને છે. આપણે પણ સચેત રહેવું જોઈએ, ધ્યાન રાખવું જોઈએ અને સરકારી પ્રોપર્ટીનું ધ્યાન રાખી અને કેર કરવી જોઈએ અને